આનંદમાં છું અને બહુ ખુશી બી છે કે ઇન્ડિયા ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ માટે આજે બીજા શોમાં આવ્યો છું બિલકુલ આખા સંસારની નજરો આપણા ઉપર ટકી રહી છે કારણ કે વિશ્વના ઇતિહાસમાં પહેલાં બી બેરસ અને એના માટેની અભિપ્રાયો બહુ જ રીતે અસાધ્ય રોગમાં ગણાતા હતા અત્યારે બી ગણાય છે અને એમાં આપણી સંસ્થા આપણા લોક અમે જે કરી રહ્યા છીએ એને સરળ અને સાધ્ય બનાવી દીધું છે અને એવું સરળ બનાવી દીધું એક કલાકમાં એક કાન રેડી થઈ જાય બીજા કલાકમાં બીજું કાન તો લોકોને આશ્ચર્ય થાય છે એવું તો શું જન્મનો બેરો મૂંગો બાળક કલાકમાં કેવી રીતે સાંભળે ગરડો કેવી રીતે સાંભળે જવાન કેવી રીતે સાંભળે એટલે આખી ક્યુરિયોસિટી જબરદસ્ત વધી રહી છે તો એ બધા માટે અમારી ડ્યુટી થઈ જાય અમારો એ થઈ જાય કે અમે સંસારની પૂરી માહિતી આપીએ સાયન્સ અને ટેકનોલોજી બદલાતી રહી છે પણ મારી આ રિસર્ચ આજની નથી નથી વર્ષ જૂની છે એટલે હું એમ કહું કે આજે બદલી નાખ્યું એવું બીજી વસ્તુ માટેના અભિપ્રાયો મેડિકલ લાઈનમાં ખરેખર એવા છે કે બેરાશ મળતી નથી ડેફનેસ ઇઝ નોટ એ ક્યોરેબલ ડિઝીઝ હા સાંભળવાની ક્ષમતા વધી ના શકે કા તો મશીન લગા કે ઓપરેશન કરા જ્યારે હમે જે પ્રયોગ પ્રયત્ન કરી રહ્યા છે આમાં પ્રતિ દિવસ દેશ વિદેશથી લોકો આવે છે કાનમાં નાખવાની દવા હોય છે ખવડાવાની દવા હોય છે એ કલાકમાં પેશન્ટ સાંભળતો થઈ જાય આશ્ચર્ય તો ખૂબ થાય છે પણ સાંભળે તો પછી શું કરે સાંભળે તો મને સાંભળાય છે પછી સાંભળવાનું અગત્યનું ખરું પણ સાંભળીને પાછળથી સાંભળીને જવાબ આપવાનું એ મહાઅગત્યનું છે આપને જાણીને આશ્ચર્ય થશે કે શબ્દો કાનમાં જતા નથી શબ્દો કાનમાં જતા નથી તો પેલો સમજતો નથી એને જવાબ શું આપી ખાસ કરીને લોકોને પ્રશ્નો એ થતો હોય છે કે આ તમે જે રીતે કહી રહ્યા છો કે આની બીમારીનો નો શક્ય છે તો આપણે દર્શક મિત્રોને પણ તમે બતાવી દો કે કેવી રીતે તમે બીમારીનો ઈલાજ કરો છો કારણ કે ક્યાંક લોકોને એ પણ વ્યામ કે ઓપરેશન કરાવવું પડતું હશે અને ઓપરેશન અથવા કોઈ સર્જરી કરાવવી પડે છે તો શું કોઈ લાંબો સમયગાળો વીતી જાય છે નતર પછી આપણે જે રીતે દવાનો ઉપયોગ કરીને જે રીતે એનું સોલ્યુશન મેળવતા હોઈએ છે તો કયું મુખ્ય કારણ છે અને કેવી રીતે તમે ઈલાજ કરો છો કઈ રીતે શક્ય બનતું હોય છે સાંભળવાનું જેને લોકો નસો જવાથી રસો કે છે અર્થ શું કે પેલી શબ્દો નથી મગજમાં કાનમાં જાય મેડુલામાં જાય મગજમાં જાય મેમોરીમાં જાય મેમોરીને જાય તો મેમોરી જવાબ આપે એ બધી પ્રોસેસ અટકી જાય તો એને એ લોકો તકિયા કલામ શબ્દમાં નસો સુકાઈ જવાનું કે છે પણ નસો સુકાતી નથી ભાઈ કાનમાં શબ્દો જવા માંડે તરત જ કોઈ નું ઘર દસ વર્ષથી બંધ હોય ખોલો એટલે રહેવા જેવું કરવું પડે મારું કામ છે તરત જ નસો ચાલુ કાનને ચાલુ કરવાનું કાન ચાલુ થઈ જાય તો સાંભળવા માંડે પણ સાંભળવું જરૂરી છે પણ પાછળથી શબ્દોનો જવાબ આપવાનું અગત્યનું છે ને બિલકુલ બિલકુલ ખાસ કરીને આ તમામની વચ્ચે જે મેં વાત કરી હું ચાહીશ કે તમે જે રીતે સોલ્યુશન લાવો છો હું વધુ પ્રિસાઇઝલી આનો આન્સર તમારી પાસે એક્સપેક્ટ એટલા માટે કરું છું કારણ કે ફરી એકવાર આ ડર આવીને ઉભો રહ્યો છે લોકોને હજી નથી ખબર કે તમારો ઇલાજ શું છે

મોટો હાવ ઉભો કરી દીધું બેરાશુ અને હાવ નહી વાત તો કઈ ખરાબ હતી જ કે ખબર ના પડી મને ખબર પડી કે સાતમો દરવાજો ખોલવાથી સિમસિમ ખુલશે તો મને ખબર પડી આની આ દવા છે આની ટ્રીટમેન્ટ છે તો મે એ ટ્રીટમેન્ટ કે કાની બેરાશના પ્રશ્નો ઉકેલ કર્યા અને એનું પેટન્ટ મેળવ્યું ટ્રેડમાર્ક કર્યું અને એટલા ચાડા ના કરીને કાન બગાડે નહીં કારણ કે આખી દુનિયામાં થઈ રહ્યું છે શું છે કે મારે ત્યાં આવતા પહેલા લોકો બહુ ગભરાયેલા હોય છે કાગળો લઈને આવે મોટા મોટા ફાઇલો લઈ લાવે એમ્સની ફાઇલો લાવે છે ડોક્ટરોની લાવે છે એમનો વાંક નથી આમાં લખેલું છે કે આ નહીં સંભળાય તો અમેરિકા જાય 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 કેનેડા તારી નશો સુકાઈ ગઈ છે કાનમાં હોલ પડી ગયો છે હું કહું હોલ ભાઈ ગટરમાં પડે ફિલ્ટર મોટું થઈ ગયું છે નસો સુકાતી નથી તમારી કાનમાં જે ટેકનિકલ પ્રોબ્લેમ છે એ બહુ ઈઝી છે સોલ્વ કરવાની વાત એવી છે સાહેબ કે કાનમાં નાખવાની હોમિયોપેથીનો ઉપયોગ કરીએ છીએ હું એક હોમિયોપેથી છું જન્મજાત હોમિયોપેથી હોમિયોપેથી મારો સબ્જેક્ટ છે મને બોન હોમિયોપેથી છું જેમ કે મને મારી ઘૂટી બી હોમિયોપેથી ડોક્ટર આપી મને રાતે બી ઉભો તો મને કઈ ચોપડીમાં કયા પાના ઉપર કઈ દવા છે એ મને દેખાતી હોય છે

તો સારું દવા નાખવામાં ક્યાં મને કોઈ નહીં કાન મેં ના થાય બેટા એક કલાકમાં કાનમાં દવા નાખી એક પ્રોસેસ પછી ઊભા કર્યા પછી એને બીજી દવા નાખી પછી ત્રીજી પછી ચોથી ચાર દવાનું પ્રોસેસ છે એ ચારે દવાનું પેટર્ન ટ્રેડમાર્ક મેળવ્યું હતી એની ગોપનીયતા એટલા માટે રાખી છે કે લોકો બગાડી ના નાખે કાન બિલકુલ સાચી વાત લીધું ફોર્મ્યુલેશન કરી દીધું ના ભાઈ ના પછી દવા નાખ્યા પછી એની પ્રોસેસ ચેક કરી સંભળાયું તો અમારે ઓડિયો મેટ્રિક નથી કરતા અમે લોકો અમે તો ફિઝિકલી એને સંભળાયે ગીત ગાયન ગાય સ્પીકર સંભળાયે હવે બંને સંભળાય છે તો કોન્ફિડન્સ વધી જાય છે આશ્ચર્ય તો ક્યારે થાય છે કે હાઉ બંધ કાન સંભળાય ગયું જન્મ નો પેલા સંભળાઈ ગયું રાઈટ કાલ સુધી બિલકુલ એક કલાક પેલા નથી મારે પાસે આજે જ ત્રણ ચાર સબ્જેક્ટ એવા હતા જેમના એક કાન બંધ હતા एक कान चालू थी गया उन्होंने कहा मेरा 10 वर्ष से कान बंद था कोई कहते मेरे को 20 वर्ष से मैंने कहा बेटा 20 वर्ष से कान कैसे बंद हो सकता है क्या किया था बोला अचानक बंद हो गया उसका भी इलाज है फिर क्या है सर क्या है? उसु, है कि पी क्या सूझे कि कान में नाखवा दवा थी खाली बसू नहीं पड़वा

ઘરવાળાને ખાસ કહેવામાં આવે કે તું ગાંડો છે ગાંડો છે નહીં કહેવાનું બહેરા ને બહેરો નહીં ને ગાણો નહીં કહેવાનું તો વધારે થઈ જાય હવે તમે એને કોપરેટ કરો બોલે એમ પછી બીજી પ્રોસેસ શું આવે ટ્રેનિંગ પછી આવે એને ત્રણ મહિના ઘરે જવાની દવાઓ આપી ડોક્ટર્સ હિસ્ટ્રી લે મારી પાસે એક્સપર્ટ ડોક્ટરો બેઠા છે એના ત્રણ ત્રણ બળાવ હોશિયાર દિગ્ગજ ડોક્ટરો છે જે વર્ષોથી મારી જોડે કામ કરે છે એ એની હિસ્ટ્રી લે કે બધી પૂછે માનસિક હોમિયોપેથીનો શું છે શારીરિક માનસિક ભાવનાત્મક આધ્યાત્મિક દોષ 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 માત્ર શરીર મન કાન થાય કાનમે કરતા નથી આખી દુનિયા કાન ની ઇન્સ્ટ્રુમેન્ટ ગણે છે હું કહું છું કાનમે જોડે મન છે કે નહીં તમે અત્યારે કોઈ ગાળી કળશ કરતો પાછળથી બોલે સંભળાય બિલકુલ તો એવી રીતે જયારે બીજા સબ્જેક્ટ ચાલતા હોય તો કેવી રીતે તો સાંભળવામાં શારીરિક શરીર દ્વારા કાને માનસિક મન ને દ્વારા ભાવનાત્મક આધ્યાત્મિક રીતે બી લોકો હોય છે ભગવાન માના ઘરમાં પાણી ફરી જાય તો બી બહેરાશ આવે ગ્રહ દોષ તમે ઘર એવા ઘરમાં રહેતા હોય બંધ બારણા હોય કશું નહીં હોય અરે બહુ જ વાતાવરણ ખરાબ જોવા જેવું વાત છે પિતૃદોષ તમે કહો પિતૃદોષ પિતાનો સ્વભાવ ખરાબ હોય લાફા મારતો હોય અરે કેવા કેવા નાટક ચાલતો હોય તો તમે આશ્ચર્ય થાય એ બધાનો નિવાર માત્ર દોષ પછી આ પિત્ર દોષ પછી શરીર દોષ પછી મન દોષ પછી તન દોષ પછી વાયરસ વાયરસ થઈ ગયો તો બી થાય એક્સિડન્ટથી બગડેલા કારણે સુધારવામાં તમે કહો સાહેબ એક્સિડન્ટથી બગડેલા કેવી રીતે સુધરી જાય અરે એ તો બહુ આરામથી થઈ જાય એની દવા છે એક્સિડન્ટની એક્સિડન્ટની બગડેલા કાન સુધરી જાય ઓપરેશનથી બગડેલા કાન સુધરી જાય ઓપરેશનથી બગડેલો કાન બહુ સારી રીતે સુધરે છે

સાથે સાથે કહી શકાય કે ટીન્ટીસ થી અવાજ સંભળાવી વિચિત્ર અવાજ સંભળાવવા આવી પણ બધી બીમારીઓ થતી હોય છે કાનને લઈને ખૂબ તો કેવી રીતે એનો ઉપર સંસારમાં ખરેખર ચક્કરની સમસ્યા બહુ ભયંકર થી ખરાબ છે વર્ટિગો એટલું ખરાબ છે વર્ટિગો સર્વાઇકલ થી થાય વર્ટિગો વિચારવાયુ થી થાય વર્ટિગો મેમરી ગ્લેન્ડ્સ થી થાય વર્ટિગો એજિંગ પ્રોસેસ થી થાય જમવા થી થાય ખાવા પીવામાં કસ્તો આવી ગયો તો આવી થાય કાન નું પાણી ફરી જાય તો થાય અને વર્ટિગો ના જાત જાતના ઈલાજો માં મે સિદ્ધિઓ મેળવી છે એક જ ડોઝ પીન વર્ટીકો ક્યાં ગયો બોલે અત્યારે સારું છે સાહેબ અને અમે નહીં અમારો બધું ટીમ ને તૈયાર કે દવા બતાવી દીધી મે કે અમને કોડ નંબર થી રાખો દવા બસ મિસયુઝ ના કરે પાવર મિસયુઝ ના કરે લોકો તો વર્ટિગો નો ઈલાજ કરીએ છે પછી

ખરેખર તન અને મનનો જે એક સ્થાન એવું છે જ્યાં બિચારાને તમારા સંભળાતો હોય છે અને તમારા કેટલા પ્રકારના હોય છે સીટી વાગે ગાડીની સીટી વાગે શું આવવા જેવી કોઈને તમારા ચીક બોલે છે કોઈને વિશિલિંગ વાગે છે કોઈને કર્ણનાદ હોય છે ગાયન સંભળાય કોઈને ભ્રમ થાય છે મને કંઈક થાય છે સાહેબ જાત જાતના તમારાનો ઈલાજ અમે લોકો અમારી દવાઓથી કરીએ છે આમાં દવાઓનો ઉપયોગ વધારે છે મારો કોઈ જાદુ ચાલતો નથી આઈ એમ નોટ અ જાદ મેડિશિયન દવાઓની આપણે વાત કરી ખૂબ સરસ વાત કરી તો દવાઓને લઈને પણ લોકોમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હંમેશા થતી હોય છે કે દવાની સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને અથવા એ દવા કેટલા સમય સુધી અસર કરશે શું પરમેનન્ટ લેવી પડશે કે થોડાક સમય સુધી દવા લેશો એટલે પરમેનન્ટલી ઈલાજ થશે બહુત બઢિયા જવાબ બહુત બઢિયા સવાલ છે સર सर मैं बताऊं बात को अब तो क्या है कि हम लोग बहुत आगे आ चुके हैं होम्योपैथी पर पहले मजाक होती थी बोले दवाई नहीं है आज कल एस्टेब्लिश साइंस हो गया है सरकार ने भी एस्टेब्लिश कर दिया हम लोग भी एस्टेब्लिश हो गए और हमारी दवाइयां भी बहुत बढ़िया आने लगी है बिल्कुल बिल्कुल हर कंपनी की दवाई बढ़िया आती है दवाई दो दवाई असर करती है लॉन्ग टर्म शॉर्ट टर्म दो क्लासिकल दो आपको जैसी भी देना सबके परिणाम आते हैं तो मैं ज्यादातर होम्योपैथी दवाइयों को प्रेफर करता हूँ मेरी यहाँ कोई पैथी का बंधन नहीं है मेरी दवाइया सभी पैथी को सपोर्ट करती है होम्योपैथी आयुर्वेदिक नेचुरोपैथी किसी को भी किसी भी पैथी में इलाज करवाना है पर होम्योपैथी क्यों पसंद करते हैं कि एक तो क्या है कि सचोट होती है दवाई पर सबके लिए सचोट नहीं हो सकती दो नहीं जानता है मेरे लिए हमारे लिए सचोट हमें मालूम है क्योंकि हमने पचास हजार आदमियों को से कर दिया भी हम डॉक्टर सुन रहे हैं वो समझ जाएंगे एकदम पक्का बोल रहा है और दवाई की पोटेंसी नहीं बताने से घबरा रहे हैं अच्छा अच्छा पोटेंसी तो बताओ यार कौन सी देर तो इसके बारे में जवाब यह है व्यक्ति इसीलिए हम कहते हैं ट्रीटमेंट बेस्ड ऑन इंडिविजुअल डायग्नोसिस हर व्यक्ति के इंडिविजुअल डायग्नोसिस से होम्योपैथी दवाइयां होती है सर किसी को डायग्नोसिस में क्या आता है वो डरा हुआ है किसी को चोट लगी हुई है कोई पत्नी से डर रहा है कोई पति से डर रहा है वो सब डर की बातें भी आती है इसमें कोई चूहे से डर रहा है आप मानेंगे होम्योपैथी में दवाइयां है इसकी बिल्कुल बिल्कुल अज्ञात भाई की भी है खैर कोई बात नहीं हम लोग इस विषय में भटक जाएंगे हमारा कहने का मतलब क्या है कि चक्कर की दवाइया है, है चक्कर की है। की है। और में तो आजकल इतनी बढ़िया दवाई ढूंढ निकाली है दवाई देके तुरंत दस मिनट बाद में पूछते है कैसा है बोले सर अभी तो नहीं है बच बंद हो जाएगा मैंने कहा बेटा एक काम करो उसको समझाते हैं कि आज का ठीक हुआ व्यक्ति हमेशा ठीक है ऐसा नहीं है हमारा तीन महीने का कोर्स है बाकी दवाइयाँ करना और ट्रीटमेंट वगैरह सपोर्ट रखना हालांकि वो दवाई वापिस दी जाती है नहीं जाती वो हमारे पर है बिल्कुल बिल्कुल समझो कि कोई दवा आप ही आप दवानी प्रतिक्रिया दवानी असर दवानी बातों ये बहुज गहरी छे आम सब्जेक्ट बधारे मांगे छे हाँ बात एवं हूँ एम कहते तो कि मैं एक नव विक्रम करूँ મેં એનું પેટર્ન લીધું ટ્રેડમાર્ક લીધું એટલે મારા રાઈટ થઈ ગયા બીજો કોઈ ના કરી શકે એવું નહીં મેં સેન્ટરમાં નિયમ બનાવી દીધું કોઈ બી વ્યક્તિ અહીંથી ટ્રીટમેન્ટ કરે ફરીવારના પૈસા ના લો એના ફરીવારનો વારનું એકવીસ હજાર પાંચસોનું પેકેજ ફ્રી આપો બંને કાળનું એને બોલાવો અનવોન્ટેડ ગેરંટી આપો એને એ કંઈ મારે નથી જો ના ભાઈ તને ગેરંટી છે તને લાઈફ ટાઈમ મિત્રતા છે તું અમે કહીએ બધાને મજાક કરી અમે લાઈફ ટાઈમ ફ્રેન્ડ છો

જે એવો છે કે જેનો ઈલાજ જ શકે નથી અથવા તો ઉંમર થઈ એટલે આ તો થવાનું છે અથવા નાનપણથી છે તો હવે કઈ રીતે સોલ્વ થશે આવી માન્યતાઓના જળ માન્યતાઓના કારણે પણ લોકો પોતે જ એક્સેપ્ટ કરી શકતા હોય કે આનું સોલ્યુશન છે તો તમારે એમાં પણ કાઉન્સિલિંગમાં ઘણો સમય જવો જોઈએ અમારે પાસે કાઉન્સિલરની અમે લોકો શું કરીએ સાજા થયેલા આશીર્વાદ અમે લોકો નવી વાત સંસારમાં લોકો આશીર્વાદ આપે છે અમે આશીર્વાદ લઈએ છીએ તું સાજો થઈ ગયો અમને આશીર્વાદ આપ તને કેવું લાગે છે તો પેલો કે તમારું ભગવાન ભલું કરે મારો કાન સાજો થઈ ગયો છે મારા બાપુજી સાજા થઈ છે એ અમને અમે એને સોશિયલ મીડિયા પર આશીર્વાદ ના તો નાખી શકાય અમે કોઈ મિસયુઝ નથી કરતા તો એ વિડીયો જઈને જ્યારે લોકો આવે ત્યારે વિશ્વાસ કરતા હોય છે ત્યારે આવા વિડીયો અમે સોશિયલ મીડિયાના વિડીયો લોકોને બધા જો આ સો વર્ષનો દાદો સાજો થઈ ગયો આ જન્મનો બેરો બાળક સાજો થઈ ગયો આ પાંચ વર્ષનો થઈ ગયો આ ઘરડો સારો થઈ ગયો આ બે લેફ્ટ સાઈડ સાજો મને તમે કાન આપો હું તમને નવું જીવન આપીશ છે મારું સ્લોગન છે કાનના રોગો માટે એવું કેવું છે કે તમે મને કાન આપો કાનના કોઈ બી રોગ મને આપો હું બધાનો ઈલાજ કરીશ અને આ બધાના રિઝલ્ટ આપીશ તમે કહો સાહેબ એવું કેવું તેમ કે હા હોમિયોપેથી દવા સાથે હોવાતી સપોર્ટ મેડિસિન અમને સપોર્ટ કરી આપે છે કે જો રોગ શકે છે બિલકુલ બિલકુલ અરે બેરાશ કાઢો મને કે દરવાજો કોઈનો ખોલું તો તમારા પાસે ચાવી આવી ગઈ હાથમાં તમે ખોલી દીધું ખોલી દીધા તો શું થયું

કારણ શું છે એનું કારણ એ જ હતું હવે ખબર પડી કે ના ભાઈ ના ખાલી દરવાજો ખોલતી સામલ તો કર્યા ઇનફ નથી કારણ કે ટેકનોલોજી જમાનો છે ડોક્ટરો મને મારા બધા આડે છે સંભળાય છે સમજાતું તો છે નહી તો અમને આ સમજાવવાની પ્રક્રિયા બી ચાલુ કરી ફરીવાર અમે લોકો મશીનના વિરોધી નથી પણ મશીન જે ના હોય તો અમે મશીન સુકામ નાખીએ બિલકુલ ભઈ આંધળાને ચશ્મો આવે નહીં ના આવે ના કારણ કે આખર નથી બહેરાને મશીન ના લાગે પણ કાન ખોલશો તો મશીન લાગશે ને બિલકુલ આંધળાને તમે ઓપરેશન કરશો મોતિયાનો તારે અને બે નંબર ત્રણ નંબરનો ચશ્મા આવશે તો અમારે મશીન નો માટે અભિપ્રાય બહુ જુદું છે અમે કહીએ છીએ ભાઈ તમને જે ટેકનોલોજી પસંદ ના કરો એટલે મશીન થી સંભળાય છે

પરંતુ પ્રોપર ટ્રીટમેન્ટ તમને હંમેશા માટે આપતો છે એ રીતે અહીંયા પણ તમારે સમજવાની જરૂર છે કે ઓપરેશન નથી સર્જરી નથી અને ખાસ કરીને મશીનને અહીંયા કારણ નથી આપવામાં આવતું પરંતુ ફ્રીક્વન્સીમાં પ્લસ ડાઉન છે તમે સાંભળવાનું શરૂ કરી દો છો પરંતુ એકદમ નોર્મલ માણસ જેવું સાંભળવાનું શરૂ કરવું હોય

અમારા લોકોને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું જ્ઞાન આપ્યું અને ખાસ કરીને સમજ આપી કે તમે જે માન્યતા સાથે ચાલો છો કે આ વસ્તુનો પ્રોબ્લેમનો સોલ્યુશન જ નથી એ માન્યતાને બદલવાની જરૂર છે કારણ કે બિલકુલ પહેલા જે મેં કીધું તું ફરી એકવાર કહીશ સૌથી મોટી તકલીફ એ છે કે સાંભળી શકો છો છતાં તમે પ્રોપર નથી સાંભળી રહ્યા છે એટલે તો જે જે સાંભળી સાંભળી રહ્યા છો છો શકો એ સાંભળીને સમજો એટલે તમારે એ મશીનની જરૂર ના પડે અને ત્યારબાદ એ લોકોની મદદ કરો જે લોકોને ખરેખર કાનમાં તકલીફ થઈ છે આ કોઈ મોટી બીમારી નથી પરંતુ આ એક જીવનનો ભાગ છે કે તમામમાં પ્લસ માઇનસ હોય છે પરંતુ તેનું પણ નિવારણ શક્ય છે જે રીતે મેડિકલ સાયન્સ આગળ આવીશું અમારા સ્ટુડિયોમાં આ બદલ આપનો ખૂબ ખૂબ એ અમારું સિદ્ધાંત છે બિલકુલ વગર મશીને વગર ઓપરેશન ને સાંભળવાની ક્ષમતા વધારો બિલકુલ અને બેરાશ કરો બિલકુલ બેરાશને વિદા કરો શબ્દો પોતામાં ઉતારો અને ત્યારબાદ

તરફ આગળ વધી શકો છો આશા રાખીએ કે આ એપિસોડ આપના જીવનને એક નવી જ દિશા આપે અને દિશા થકી આપના જીવનમાં નવા અનુભવો થાય અને જીવનને આપ આગળ ધપાવી શકો અમારી સાથે આપ સૌ પણ જોડાયા ખૂબ ખૂબ ધન્યવાદ